नमस्कार विद्यार्थी मित्रों, यदि आपके धोरण 12 में मनोविज्ञान विषय अंदर चैप्टर नंबर 5 मनोबल और मानसिक स्वास्थ्य विषय थोड़ी चर्चा करें, मनोभार विषय सात मनोभार की असर विषय चर्चा कर। जे व्यक्ति पर मनोभार की असर कितना प्रकार की हो तो अहिया मनोभार की असर बे प्रकार की है। मनोभार की असर बे प्रकार की है। एक शारीरिक असर और बीजी मनोवैज्ञानिक असर। लेकिन जेते व्यक्ति बे प्रकार की मनोभार की असरो अनुभवे छे, एक शारीरिक असर अनुभवे छे अने एक मनोवैज्ञानिक असर अनुभवे छे, तो अहीं आपणे पहेला शारीरिक असरो जे छे एना विशे अभ्यास करवानो छे के मनोविज्ञानी शारीरिक असरो कई छे। तो के मनोभारनी असरोनी अंदर पहेलो आपणे जे शारीरिक असर, तो કે જે તે વ્યક્તિ મનોભાર અનુભવે છે એના જીવનની અંદર શારીરિક અસરો કઈ કઈ છે, તો કે મનોભારના પરિણામે જે અંતઃસ્ત્રાવનું પ્રમાણ છે એ અંતઃસ્ત્રાવના પ્રમાણ તથા લોહીના દબાણ અને હૃદયની ગતિમાં વધારો થાય છે। શું કહે છે કે શારીરિક અસરની અંદર કે જે વ્યક્તિ મનોભાર અનુભવે છે तो के मनोभार ना परिणाम है મનોભાર અનુભવે છે, કોઈ પણ વત્તા પ્રકારની હતાશા અનુભવે છે,
કોઈ પણ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે અને દબાણ અનુભવે છે તેની અસર એની માનસિક સ્વાસ્થ્ય ઉપર જ્યારે થાય એટલે કે મનોશારીરિક મન પર જ્યારે શારીરિક અસર થાય ત્યારે અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે લોહીનું દબાણ વધે છે અને હૃદયની ગતિના ધબકારાનું પ્રમાણ વધે છે જો આ સમયે આની અસર ક્યાં થાય છે તો કે આપણું શ્વસન તંત્ર કે જ્યારે જે તે વ્યક્તિ મનોભાર અનુભવે છે તેની અસર એના અંતઃસ્ત્રાવના પ્રમાણમાં લોહીના દબાણમાં અને હૃદયની ગતિ આ ત્રણે વસ્તુ ઉપર જ્યારે અસર થાય છે ત્યારે જે તે વ્યક્તિનું શ્વસન તંત્ર રુધિરસ્ત્રાવ તંત્ર પાચન તંત્ર અને સ્નાયુ તંત્ર આવા જે આપણા શરીરના અંગો છે એના પર આની નકારાત્મક અસર થાય છે એટલે ક્યારેક પાચન નથી થતું ક્યારેક લોહીનું વધન ઘટનું પ્રમાણ શ્વાસ લેવામાં તકલીફ સ્નાયુની અંદર તકલીફ જે ઊભી થાય છે પછી વ્યક્તિની જાતીયતા પ્રજનન ક્ષમતા રોગ પ્રતિકારક શક્તિ પર નિષેધક અસર થાય છે બીજી કઈ વસ્તુ પર નિષેધક અસર થાય છે તો કે વ્યક્તિની જાતીયતા પ્રજનન ક્ષમતા રોગ પ્રતિકારક શક્તિ પર નિષેધક અસર થાય છે એટલે કે કોઈ પણ વ્યક્તિની જાતીયતા જોખમાય છે એની પ્રજનન ક્ષમતા જે છે એના રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગ સામે જે રક્ષણ મેળવવાની શક્તિ છે આની ઉપર પણ નિષેધક અસર થાય છે ક્યારે જ્યારે જે તે વ્યક્તિ મનોભાર અનુભવે છે એટલે એની અસર સીધા શરીર ઉપર થાય છે શરીરના અંતઃસ્ત્રાવ પ્રમાણમાં લોહીના પ્રમાણમાં અને હૃદયની ગતિમાં જ્યારે આવી ગતિ ઊભી થાય એટલે કઈ વસ્તુ ઉપર નકારાત્મક અસર થાય છે પછી મનોભાર અંગેનું એક સંશોધન મનોભાર અંગેના જે સંશોધનનું કાર્ય જે છે એ કેનેડિયન શરીરશાસ્ત્રી હંસ શૈલી નામનો કેનેડિયનનો એક શરીરશાસ્ત્રી છે એને માનવીના મનોભાર ઉપર એક સંશોધન કર્યું છે કે જે તે વ્યક્તિ જે મનોભાર અનુભવે છે એ કેવી રીતે અનુભવે છે એના એ સંશોધન પ્રમાણે કે બાહ્ય મનોભાર કેવી રીતે આપણા સ્વાસ્થ્ય ઉપર નુકસાનકારક પહોંચાડે છે એની અસર બાહ્ય મનોભાવ
स्वास्थ्य क्यों नुकसान पहुंचाने તેના ઉપર એ સંશોધન કર્યું કે જે બાહ્ય મનોભારક છે આપણા આંતરિક સિવાયના જે બાહ્ય મનોભારક છે એ જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર કેવી રીતે નુકસાન પહોંચાડે છે એને આ બાબત જે શારીરિક પ્રતિક્રિયાને જનરલ એટેક સિન્ડ્રોમ તરીકે ઓળખાવી કે આની જે આ બાબતો જે છે એને કેનેડિયન શરીરશાસ્ત્રી જનરલ एडेप्टेशन सिंड्रोम जीएस तरीके इन्हीं जगह इन्हों के ओं में और सोचो उसे કે જે તે આપણું માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકસાન પહોંચાડતા એની અંદર બાહ્ય મનોભારકો જે અસર પહોંચાડે છે એને જનરલ એલેક્સ સિન્ડ્રોમ તરીકે એને ઓળખાવી છે એટલે આની અંદર તમારે જીએસ નું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે એક માર્ક ની અંદર કે જીએસ નું ફૂલ ફોર્મ શું છે તો કે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ એમ એક પૂરું નામ છે અને આ જે અસર તપાસી છે એટલે કે જનરલ સિન્ડ્રોમ તરીકે જે ઓળખાય છે એને એને ત્રણ તબક્કામાં વહેંચ્યા છે કેટલા તબક્કાની અંદર ત્રણ તબક્કાની અંદર કે જે આ શારીરિક અસરો જે છે એનું જે સંશોધન કર્યું છે શરીરરચનાશાસ્ત્રી આન શૈલી એને ઈ અસર જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ તરીકે જે ઓળખાય છે એને ઈ તબક્કાને ત્રણ ભાગની વચ્ચે વહેંચે છે એ ત્રણ ભાગના જે તબક્કાઓ છે એ આપણે એક પછી એક જોઈ એની અંદરનો જે છે પહેલો તબક્કો સુરક્ષા તંત્ર અને મનોભાર જે ત્રણ તબક્કાઓની અંદર એમને વહેંચરી કરી છે એનો સૌથી પહેલો તબક્કો સુરક્ષા તંત્ર અને મનોભાર સુરક્ષા તંત્ર અને મનોભાર ના જે તબક્કાઓ જે છે એ તબક્કાઓના કેટલાક પેટા પ્રકારો છે એ પેટા પ્રકારો વિશે વાત કરીએ તો એનો પહેલો પેટા પ્રકાર છે ચેતવણીનો તબક્કો બીજો પ્રતિકારનો તબક્કો છે ત્રીજો થાકનો તબક્કો આ ત્રણ પ્રકારના ભાગની અંદર વહેંચ્યું છે કેવાનો મતલબ શું કે જે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ તરીકે એને જે ઓળખાવ્યું છે કે જે બાહ્ય મનોભારકો છે એ બાહ્ય મનોભારકને એને ત્રણ ભાગની અંદર વહેંચ્યા છે એક સુરક્ષા તંત્ર અને મનોભાર બીજો એનો જે પ્રકાર હતો તો કે મનોશારીરિક રોગ તો મનોશારીરિક રોગોને પણ એને ઘણા ભાગોની અંદર વહેંચ્યું છે તો આ ત્રણ તબક્કાની અંદર સુરક્ષા તંત્ર અને મનોભારનો જે તબક્કો છે એને પણ એને ત્રણ ભાગની અંદર વહેંચ્યો છે એક ચેતવણીનો તબક્કો એક પ્રતિકારનો તબક્કો અને બીજો થાકનો તબક્કો તો આ ત્રણેને આપણે સમજીએ
ચેતવણી નો તબક્કો કે જ્યારે જે વ્યક્તિ કોઈ પણ મનોભાર અનુભવે છે તો આપણે શરીરના અમુક ચોક્કસ ભાગો કઈ થોડીક પ્રકારની ચેતવણી આપે છે એના વિશે આપણે સમજવાનું છે. ચેતવણી નું મતલબ કે શરીરનું અનુકંપિત ચેતાતંત્ર સામે આવેલા પડકારને પહોંચી વળવા માટે પ્રવૃત્ત થાય છે. શું થાય છે કે જ્યારે જે વ્યક્તિ મનોભાર અનુભવે છે ત્યારે આ તબક્કામાં શરીર અનિવાર્ય એવા તણાવ સાથે ગોઠવાઈ જવું અને તેનો પ્રતિકાર કે સામનો કરવાનો પ્રયાસ કરે છે. આ તબક્કામાં શરીરનું અનુકંપિત ચેતાતંત્ર ચેતાતંત્ર સામે આવેલા પડકારને પહોંચી વળવા માટે પ્રમાણ વધે છે. આના લક્ષણો કે જ્યારે જે વ્યક્તિ મનોભાર અનુભવે ત્યારે શરીરમાં એડ્રીનલ ગ્રંથિ એપિફેન અને નોન જ્યારે વ્યક્તિને મનોભારનો સામનો કરવો હોય એટલે જે તે પ્રકારની શક્તિની અંદર વધારો થાય. સ્નાયુ ખેંચાણ દુખાવા સામેની સંવેદનશીલતા ઘટશે. આ સમયે શું થાય કે આપણા સ્નાયુ જે છે હાથ પગ એના સ્નાયુમાં ખેંચાણ દુખાવા સામે સંવેદનશીલતા ઘટશે. એક પ્રકારની મનોભાર જે છે કે શરીરનું જે અનુકંપિત ચેતાતંત્ર જે છે એ આપણા શરીરને આ ચોક્કસ ભાગ તરફ ખેંચે છે કે આપણે એન્ડ્રિકલ થી એપિનોન ને નોન એપિનોન માં હોર્મોન નું પ્રમાણ વધી જાય. એ એનું એક લક્ષણ ત્યારે આપણી શરીરની શક્તિની અંદર વધારો થાય. બીજું એનું એક લક્ષણ છે કે સ્નાયુઓમાં ખેંચાણ થાય અને જે દુખાવો થાય એના પ્રત્યેની જે સંવેદનશીલતા એકદમ ઘટશે.
એટલે કે દુખાવાનું પ્રમાણ એકદમ ઓછું થતું જાય છે. જઠરદર લોહીનો પુરવઠો કરશે, એટલે કે આપણો જે જઠરનો ભાગ છે ત્યાં જઠરમાં લોહીનો પુરવઠો કરશે, એટલે કે જઠરના ભાગની અંદર લોહીનું પ્રમાણ એકદમ ઘટવા લાગશે. આ સમયે લોહીનું દબાણ વધશે. શરીરની અંદર લોહીનું દબાણ વધે, સામનો કરવા અથવા ભાગી છૂટવાનો પ્રયાસ. આવા સમયે વ્યક્તિ શું કરશે? સામનો કરશે અથવા ભાગી છૂટવાનો પ્રયાસ કરશે. કે જ્યારે જે વ્યક્તિ શારીરિક અસરો છે મનોભારની, એ બે શારીરિક અસરોની અંદર પહેલી શારીરિક અસર જે છે કે જેને ત્રણ તબક્કામાં વહેંચીએ, સુરક્ષા તંત્રના તબક્કાઓની અંદર એને જે પેટા પ્રકારમાં વહેંચ્યું છે કે ચેતવણીનો તબક્કો, તો કે ચેતવણીના તબક્કાની અંદર શનિ શરીર જે છે એનું અનુકંપી ચેતાતંત્ર એકદમ વધવા માંડે, છૂટવાનો પ્રયાસ કરવા માંડે. આ જીવન જો આવામાં જે તે વ્યક્તિ છે કઈ પ્રતિકાર કરવાનો સામનો કરશે, એટલે કે આ મનોભાર જે છે એ આ પ્રકારનો છે, પછી એની અંદરનો બીજો પ્રતિકાર તબક્કો, કે જ્યારે શરીરને અમુક પ્રકારની ચેતવણી મળે છે, પછી આવશે પ્રતિકારનો તબક્કો. કે જ્યારે જે તે વ્યક્તિના શરીરને એક પ્રકારની ચેતવણી મળી કે આ પ્રકારનો મનોભાર અનુભવ્યો, શરીરના સ્નાયુઓનું પ્રમાણ વધ્યું, દુખાવામાં સંવેદનશીલતા વધી, પછી જઠરમાં લોહીનો પુરવઠો ઘટી જાય, લોહીનું દબાણ વધે અને સામનો કરશે, પછી એનો પ્રતિકારનો તબક્કો, કે પ્રતિકાર જે છે એનો બીજો તબક્કો છે, તો કે શરીરમાં અનિવાર્ય એવા તણાવ સાથે ગોઠવાઈ જવાનો અથવા તેનો પ્રતિકારનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. આ તબક્કાની અંદર વ્યક્તિ શું કરે છે? કા મનોભાર સામે ગોઠવાઈ જાય છે, કા એનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે, ચેતવણીના શારીરિક પરિવર્તનો ચાલુ કરે છે. આ સમયે જે તે વ્યક્તિની અંદર ચેતવણીના જે અમુક બાબતના જે પ્રકારો છે એ અમુક ચાલુ રહે છે, બીજા બાળકોનો સામનો કરવા નબળું પડે છે. આ સમયે મનોભાર જે છે એક પ્રકારના મનોભારનો સામનો કરતા હોય, ધારો કે હતાશાના મનોભારનો સામનો કરતા હોય, એ સમયે સંઘર્ષનો મનોભાર આવે તો એ એકદમ એનું નબળું પડે છે. દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપ્યું કે કેન્સરનો સામનો, જ્યારે એક વ્યક્તિ કેન્સરનો સામનો કરતા હોય ત્યારે હતાશા અને ચિંતાનો ભોગ સરળતાથી બની જાય છે. જો એક પ્રતિકાર જે છે કે જ્યારે એક વ્યક્તિ એક રોગનો સામનો કરતો હોય ત્યારે હતાશા અને ચિંતા આ બે વસ્તુનો ભોગ સરળતાથી બની જાય. હું કેન્સરનો સામનો કેવી રીતે કરે છે? યંત્રવત કાર્ય કરતી હોય તેવું અનુભવે છે, થાક અને ચિંતા અનુભવે છે, પૂરતી ઊંઘ ના લઈ શકે, વ્યસનનો સહારો લે છે, યાદ શક્તિ નબળી પડે છે. જો આ તબક્કાની અંદર શું થાય કે એક તો જ્યારે પ્રતિકાર કરતો હોય ત્યારે એક પ્રતિકાર સામે એના બીજા રોગોનું પ્રમાણ એકદમ ઘટી જાય છે, એટલે કે એક રોગનો સામનો કરતો હોય ત્યારે બીજા રોગની અંદર નથી બેસી શકતો. એટલે એક ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે જ્યારે કેન્સરનો સામનો કરતો વ્યક્તિ હોય ત્યારે હતાશા અને તણાવ કે અમુક પ્રકારની ચિંતાનો અનુભવ કરે છે. બીજું કે એને એવું લાગે છે કે હું યંત્રવત કાર્ય કરું છું, કે એક મશીન જે રીતે કાર્ય કરે એવું જ કાર્ય હું કરવા લાગુ છું, અને આ સમયે પોતે થાક અને ચિંતા પણ અનુભવે છે. એને થાકે લાગે અને ચિંતા કે હવે આ રોગ સામે હું શું કરીશ, થાકી જવું. પછી ચિંતામાં અને મનોભારની અંદર જે તે વ્યક્તિ પૂરતી ઊંઘ નથી લઈ શકતો,
જ્યારે કૃત્રિમ બનાવે છે કે ત્યારે શું કરે, વ્યસનનો સહારો લે છે. વ્યસનનો સહારો નહીં, જ્યારે સહારો લે છે ત્યારે એના મગજની યાદ શક્તિઓ છે એકદમ નબળી પડે છે. એક કે ઘરના દૂર હોય ત્યારે એ કોઈ પણ પ્રકારના મદિરાપાનનું સેવન કરે તો એ ઘરનો રસ્તો ભૂલી જવો વગેરે. ત્રીજો તબક્કો છે થાકનો તબક્કો. જે તે વ્યક્તિ જ્યારે શારીરિક મનોભાર અનુભવતો હોય ત્યારે જે થાકનો તબક્કો છે કે શારીરિક નબળાઈ અનુભવે છે, થાકના તબક્કાની વ્યક્તિ અંદર શું હોય કે પોતે એક પ્રકારની શારીરિક નબળાઈ છે. શારીરિક માનસિક રીતે પડી ભાગે છે. જ્યારે એક રોગનો પ્રતિકાર ન કરતો હોય ત્યારે એ વ્યક્તિ શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે પડી ભાગે છે. સાથે સાથે કે હવે સામનો નથી કરી શકતો શું થાય છે, અદાસ થઈ જાય છે કે પોતે આ રોગથી અદાસ થાય છે, શારીરિક ક્ષમતા ઘટી જાય છે. માથાનો અને ગરદનનો દુખાવો રહે છે, માથાની બાજુનો અને ગરદનના બાજુનો દુખાવો રહે છે. માનસિક રોગનો રોગ બનવાની શક્યતા વધી જાય છે. આ રોગની અંદર શું થાય છે કે જ્યારે મનોશારીરિક રોગની અંદર આપણે પહેલો તબક્કો લીધો કે શારીરિક તબક્કો, શારીરિક તબક્કાની અંદરનો જે પહેલો તબક્કો જે છે સુરક્ષા તંત્ર, કે સુરક્ષા તંત્ર જે છે મનોભાર પર કેવી રીતે અસર કરે છે, તો એની અંદર આપણે જો ચેતવણીનો તબક્કો, પ્રતિકારનો તબક્કો અને થાકનો તબક્કો, કે થાકના તબક્કાની અંદર વ્યક્તિ શારીરિક નબળાઈ અનુભવે, પોતે ચિંતાનો સ્વીકાર કરે, શારીરિક અને માનસિક રીતે પોતે પડી ભાગે, હું આ હવે મનોભારનો સામનો કરી શકીશ નહીં, પોતે એનાથી હતાશ થઈ જાય છે અને શારીરિક ક્ષમતા એ એકદમ ઘટી જાય છે, કોઈ પણ રોગનો સામનો કરવા માટેનો નથી રહેતો. માથાનો દુખાવો અને ગરદનનો દુખાવો રહે છે એને. આ અંદર માનસિક રોગનો ભોગ બનવાની શક્યતા આની અંદર પૂરેપૂરી રહે છે. તો આ શારીરિક રોગોની અંદર આપણે એનો પહેલો તબક્કો જોયો સુરક્ષા તંત્ર અને મનોભાર, એ વચ્ચેનો બીજો તબક્કો આપણે જોઈશું.